શબ્દ સંપનો, શબ્દ સંપદા વતી હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી લગભગ 13 વર્ષ પહેલા હૃદયરોગનો હુમલો આ બોલનારને આવેલો. એ સમયે શુભેચ્છકો, સ્વજનો અને સલાહકારોના અતજજ્ઞી ટોળાઓએ આ બિસ્માર અને લાચાર હૃદયરોગીનો કબજો લીધેલો. મુંબઈના અવ્વલ નંબરના 2 કાર્ડિયક સર્જનો અને 3 ફિઝિશિયનો પાસે મને એક અપરાધીની અદાએ ખડો કરવામાં આવ્યો. 5 તબીબો, જેમાંના એકની સ્મશાન યાત્રામાં હું જઈ આવ્યો છું, એ 5 તબીબોની બેરહમ અદાલતે એકી અવાજે સજાએ ઓપરેશન, હા મારા હિસાબે અને જોખમે, મને 6 મહિનાની આખરી એક્સપ્લોઝિવ મહેતલ ફરમાવી. પણ માહિલો અંદરથી કંઈક બંડ પુકારતો હતો. ઓપરેશન ન કરવાનો અને કરવાની દ્વિધા વચ્ચે હું અજ્ઞાની જીવ તરફડતો રહ્યો. ભાંગલ હૃદયે સહૃદયી અને સ્વજન સમા ભીના ભાઈ હરીન્દ્ર દવે પાસે ગયો. વ્યથા કથા અને સાથે પ્રથાની વિરોધાભાસી રજૂઆત કરી. તેમણે મને આજના સ્પીકર ડૉક્ટર મનુ કોઠારી પાસે મોકલ્યો. મેં એમને એ જ હૃદયપુરાણ સંભળાવ્યું અને એક જ વાક્ય, લાઈક અ રોક ઓફ જિબ્રાલ્ટર, એણે મને પોતાની અડગ અદાએ સંભળાવ્યું કે વિનુભાઈ, આપણે ઓપરેશન નથી કરતા. અને ઓપરેશન એ સમયે કેન્સલ થયું અને આજે 13 વર્ષથી હવે જે કંઈ કહી રહ્યો છું એ હકીકત છે. 13 વર્ષથી એક પણ દવા અને એક પણ ઘા વિના, ઘા ખાધા વિના આ જીવ આપની અને મનુભાઈની વચ્ચે આજે 5 મિનિટ માટે આડખીલી રૂપે ઊભો છે. મિત્ર, મરમી અને માર્ગદર્શક એવા મનુભાઈ વિશે હું એક અતબીબ પરિચય કરવાની ધૃષ્ટતા કરતા અત્યંત સંકોચ અનુભવી રહ્યો છું. હું થોડી મારી ભાષામાં માત્ર વિશેષણો, એક પણ મેડિકલ શબ્દ વિના, કારણ કે પૂરેપૂરું અજ્ઞાન છે, તો હું એક દેશી ભાષામાં મનુભાઈને બિરદાવું તો અખા કુળના આખા બોલા અને ગાંધી કુળના સાચા બોલા, જબાન જેની જાગીર છે, સાદગી જેની બંદગી છે અને વિચારો જેનો વૈભવ છે અને સાથે કલમ જેનો કસબ છે, એવા માઇકના માણીગર મનુભાઈ એક મિત્ર તરીકે મિત્રોની મિરાત છે. ડૉક્ટર બોલે ત્યારે દર્દી સાંભળતો હોય છે, પણ કહેવાય છે કે જ્યારે મનુભાઈ બોલે ત્યારે ડૉક્ટરો સાંભળે છે. શરીરશાસ્ત્ર અને માનસશાસ્ત્રના અભ્યાસુ મરમી, ખોજી અને એક સાધક કક્ષાના જ્ઞાની વિજ્ઞાનીને હું આ ક્ષણે વંદન કરું છું. યોગાનું યોગ એમને તુકારાથી બોલાવનાર અને જન્મભૂમિની આજકાલની કોલમ લખનાર એડવોકેટ મિત્ર શ્રી મહેશ દવે અહીંયા હાજર છે, સોરી મહેશ ભટ્ટ. તો
એમને મિત્ર તરીકે બિરદાવે અને પછી મારે જે બે જાહેરાતો કરવાની છે એ હું આ ક્ષણે કરી લઉં છું. એક તો એ કે મનુભાઈ પોતાના મોજ અને કોઈ જાતની પાબંદી વિના આપણી સમક્ષ પોતાના વિચારો, ઘટનાઓ, હકીકતો, માન્યતાઓ આ બધું રજૂ કરશે. એ શું છે, કેવા છે એ તમને આના પછી 5-7 મિનિટમાં ખબર પડી જશે. પણ ત્યારબાદ હું અહીંયા ઘણા તબીબી ચહેરાઓ જોઈ રહ્યો છું, તો એક નાની એવી પ્રશ્નોત્તરી, ઇફ ઓડિયન્સ ફીલ્સ તો વી વુડ લાઇક ટુ કીપ ઇટ રફલી ફોર અબાઉટ 1/2 અવર. અને મનુભાઈ એક્સટેમ્પોર જવાબ પોતે યથામતી યથાશક્તિ આપશે. હવે હું ભાઈ શ્રી મહેશ ભટ્ટને વિનંતી કરું કે બને એટલો એમનો સંક્ષિપ્ત પરિચય આ સ્થળ ઉપરથી આપે. શ્રી મહેશ ભટ્ટ. મિત્રો, કોઈ પણ વ્યક્તિનો પરિચય આપવાનું મને ક્યારેય પસંદ પડ્યું નથી. એના બે કારણો છે. એક તો જે વ્યક્તિનો પરિચય આપવાનો હોય એનું હું અપમાન કરી રહ્યો હોઉં એવું મને લાગે. બીજું, એ વ્યક્તિને 2 કે 5 મિનિટમાં સંપૂર્ણપણે ચિતરવી, તમારી સમક્ષ તાદ્રશ્ય કરવી એ કદાચ શબ્દાતીત છે, શક્ય નથી. મનુભાઈના એક મિત્ર તરીકે જો મારે એક જ શબ્દમાં કંઈ કહેવાનું હોય તો હું એમ કહું કે એ એક સૌજન્યશીલ વ્યક્તિ છે. માણસ જ્યારે જન્મે છે ત્યારે માત્ર જન્મે છે, એ હિન્દુ, મુસલમાન, જૈન કે પારસી ત્યાર પછી થતો હોય છે. પરંતુ મનુભાઈની વાકધારા, મનુભાઈના વિચારો, તેજાબની દાહકતા છે એમના વિચારોમાં. એ જ્યારે બોલે છે, એ જ્યારે કંઈ પણ કહે છે ત્યારે એમાં સંપૂર્ણપણે માનીને કરે છે. મને V.S. ખાંડેકરની એક વાર્તા યાદ આવે છે. એક બહુ જ પંડિત, મહાન પંડિત હતા, એમનું શિવાજી પાર્કના મેદાનમાં એક મોટું લેક્ચર ગોઠવાયેલું અને એ પંડિત નેપિયન્સી રોડ પર એમના કોઈ ચેલાને ત્યાં ઉતર્યા હતા. રોજ સાંજે 5 થી 7 એમનું લેક્ચર થાય, હજારો માણસો એ સાંભળે, આ કંઠ સાંભળે અને પછી એ પોતે નેપિયન્સી રોડ પર આવે અને એક રૂમનું બારણું બંધ કરીને ત્યાં ચાલ્યા જાય. હવે જે શ્રીમંતના ઘરે ઉતર્યા હતા એ શ્રીમંતને ત્યાં એક બાળકને હંમેશા આશ્ચર્ય થાય કે આ આટલા મોટા પંડિત, આટલા મોટા મુનિ બારણું બંધ કરીને અંદર 1.5-2 કલાક શું કરતા હશે. એટલે એને જોવાની ઈચ્છા થઈ, એટલે એક સ્ટૂલ લઈને એણે પ્રયત્ન કર્યો પેલા વેન્ટિલેટરમાંથી જોવા માટે. ત્યારે ઘરના લોકો એને વાર્યો કે નહીં, આપણાથી એવું ન થાય, પંડિત ભલે ગમે તે કરતા હોય. આખરે એક દિવસ એને મોકો મળી ગયો અને જ્યારે ઘરના બધા જ બહાર હતા ત્યારે એણે એક સ્ટૂલ પર ઊભા રહીને, એ પંડિત જ્યારે મોટું ભાષણ આપીને પાછા આવ્યા ત્યારે શું કરે છે તે જોવા માટે એણે ડોકિયું કર્યું, તો એ બહુ આશ્ચર્ય પામ્યો કારણ કે પંડિતજી તો ભેળ ખાઈ રહ્યા હતા. એને એમ થયું કે રસના જીભ 2 કાર્ય કરે છે, બોલવાનું અને સ્વાદને ચાખવાનું. એક વ્યક્તિ કે જે સંયમની મહાન પરિભાષા મોટા મેદાનમાં હજારો માણસોની સામે ગજવે છે,
એ જ વ્યક્તિ પોતાની જીભ પર કાબૂ નથી રાખી શકતી. સાંજે આવીને હજુ તો પેલા ભાષણના રણકાર મેદાનમાં ગુંજતા હશે ત્યારે બારણું બંધ કરીને આરામથી ભેળ ખાતો હોય છે. મારા કહેવાનું આ વાત કહેવાનું તાત્પર્ય એ છે કે મનુભાઈ જે બોલે છે એ માને છે, જે કહે છે તે પ્રમાણે વર્તવાનું એ મુનાસિબ માને છે. અને એટલે એક એવી વ્યક્તિ આજે આપણી સમક્ષ અહીં છે, એમને સાંભળવાની એમની વાગધારામાં આપણે પલળીએ. મને આજે ખૂબ જ આનંદ થાય છે કે એ જો આ દેશના કહેવાતા રાજનીતિજ્ઞોની પાછળ ફર્યા કરતા હોત તો કદાચ કોઈ મોટો ઇલકાબ મેળવી શક્યા હોત. એક શબ્દમાં કહું તો મેં એમને જે રીતે જોયા છે તે રીતે અંતરથી હું માનું છું, એટલે કહું છું કે ભારતના આઇન્સ્ટાઈન છે. થેન્ક યુ. આરક્ષણ અને આમંત્રણ વિનાનો અમારો આ કાર્યક્રમ કુલ 23 વિચાર શૃંખલાઓના મણકાથી બનેલો આજે 15મા મણકામાં પ્રવેશ કરી રહ્યો છે. આવતા મહિનાની પહેલા રવિવારે, આઈ થિંક 6 જાન્યુઆરી છે, પ્રાધ્યાપક નગીનદાસ સંઘવી સરદાર પટેલ ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હવે મનુભાઈનું એક નાનું એવું સૌજન્યશીલ અપલખણ હું આપ સમક્ષ રજૂ કરી કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. હું જનરલી અહીંયા ઊભો થાઉં છું ત્યારે બાયોડેટા વાંચતો હોઉં છું વ્યક્તિનો, એણે મને એમનો બાયોડેટા આપ્યો નથી. આ એક. બીજું, એમનું કેન્સર ઉપરનું પુસ્તક 900 પાનાનું છે, ઇંગ્લિશમાં લખેલું, બાકીના ગુજરાતીમાં છે, કદાચ એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ થયું છે. મેં અતિ આગ્રહ પ્રમાણે, અતિ વિનંતી, મારા સ્વભાવ વિરુદ્ધ થોડો આક્રોશ મનુભાઈ સાથે કરીને પણ મેં કીધું આપના પુસ્તકો અહીંયા નીચે મુકાય એવી મારી આગ્રહભરી વિનંતી છે, જે એણે સપ્રેમ ઠુકરાવી દીધી. હવે આવી બંડખોર વ્યક્તિ અને અંદરથી આરપાર સદાચાર, ખેર વિશેષણોના ઝુંડ આવે છે, બાકી તો મારી પાસે કંઈ છે નહીં. હવે આપ સૌ વતી ફરીવાર હું મનુભાઈનો આભાર માની વંદન કરી એમને આ સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. સાથે અહીંયા લોપાબેન પણ હાજર છે, જે મનુભાઈની પાછળ નેપથ્યમાં રહીને પણ પોતાનો ઘણો બધો શબ્દાતીત એવો સાથ આપે છે. અહીંયા બે મારા મિત્રો સુરેશ ગાલા અને વિયુ આજે જે કંઈ આજે 15 મણકા સુધી પહોંચ્યા છે એ આ ગિરિરાજની આંગળી નીચે ઘણી બધી લાકડીઓ છે. અને વધુ કંઈ ન બોલતા હું ડૉક્ટર મનુ કોઠારીને આ સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું. અને મારો બે લેંઘાના પાયચા અનઇવન હોય, અડધો ઇંચ એક ઊંચો હોય ને એક અડધો ઇંચ નીચો હોય, લાલ બૂટ પહેરીને 3000ની વસ્તીમાંથી તરેડ નામના ગામમાંથી એક ડૉક્ટર રસિક કરીને ગાંધી મારો મિત્ર છે, પક્ષપાતી છે. સોરી મનુભાઈ, આપ જરા સ્ટેજ ઉપર આવશો કે તો એ 3 રૂપિયાવાળા ડૉક્ટરને હું વિનંતી કરું કે એ મનુભાઈનું શબ્દ સંપદા વતી પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ડૉક્ટર રસિક ગાંધી. ડૉક્ટર મનુ કોઠારી. થોડી લાઈટ ઓછી થઈ છે. નહીં વાત, લાઈટ ઘણી ઓછી છે.
તથા અન્ય સંચાલકો મહેશભાઈ, મહેશભાઈ ને વિનુભાઈ ને બંનેને મારા માટે બહુ પક્ષપાત છે, એ તો હવે એથી તમે વિદિત છો. પ્રોફેસર પંડ્યા છે, લોપા છે, મહેશભાઈની સાથે રમીલાબેન છે, વિનુભાઈની બાજુમાં રંતિદેવ ચુડગર છે, આ બાજુ નૈના છે, ઘણા પરિચિત ચહેરાઓ છે. મારી પત્ની જ્યોતિ જે ગાયનેકોલોજીસ્ટ છે આવવાની હતી, પણ એકાદ વાયરસની સાથે અત્યારે મિત્રભાવે વાર્તાલાપ કરી રહી છે એટલે ઘેર છે. મારો દીકરો એની સેવા કરે છે, નહીં તરી આવી શકત વત્સલ. અહીંયા આવીને ગુજરાતી સાક્ષરોના ચિત્રો જોવા મળ્યા એ મારા માટે એક મોટી વાત છે, એનો મને આનંદ છે. જન્મભૂમિએ લખેલું કે રોગનું સામ્રાજ્ય, વિનુભાઈ એમને કેવડાવેલું કે રોગનું સૌજન્ય. ચંદ્રકાંત શાહ એણે એમ કહ્યું કે કદાચ પહેલાં કમ્પોઝરને થયું હશે કે રોગનું સૌજન્ય હોય જ નહીં, આમાં કંઈ વિનુભાઈની ભૂલ લાગે છે, એટલે પછી એણે રોગનું સામ્રાજ્ય લખી કાઢ્યું. આજની ચર્ચા છે રોગનું સૌજન્ય. આપણે બધા ભણેલાઓ કે અભણ લોકો કંઈક ખ્યાલાત સાથે જીવીએ છીએ. આપણે 6 વાગે શરૂ કરવાના હતા, મોડું થયું. ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ 1:45 પાસ થઈ ગઈ આપણી લગભગ. ત્યારે હેનરી ડોબ્સનની મને 4 લાઈન આવી, યાદ આવી, ટાઈમ પાસિસ યુ સે ઓ નો, ટાઈમ સ્ટેઝ યુ પાસ. જૈન ધર્મ એમ કહે છે કે સમય શબ્દ સમ જે એક જ રહે છે, બદલાતો જ નથી. એટલે ખરું પૂછો તો સમય છે નહીં, અને આઇન્સ્ટાઈનની વાત તદ્દન સાચી છે કે સમય એ માણસની કલ્પના છે, સેકન્ડ કલાક કે મહિના જેવું કંઈ છે નહીં. અને આપણે આપણા મિથ્યા વિચારોમાં રાચીએ એનો મોટા મોટો મારે કોઈ દાખલો જોવો હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ સૂર્યાસ્ત અને સૂર્યોદયની વાત કરે છે, જ્યારે 9મી સદીમાં શંકરાચાર્યે કીધું કે ભાઈ સૂર્યાસ્ત કે સૂર્યોદય જેવું કંઈ છે જ નહીં. પછી કોપરનિકસે 14મી સદીમાં કીધું કે સૂર્યાસ્ત કે સૂર્યોદય કંઈ છે નહીં. પણ માણસ એમ કહે છે કે એવું બને જ કેવી રીતે, કારણ કે હું સ્થાયી અને સૂર્ય ઉપર નીચે જાય. આપણે માનીએ કે હું શ્વાસ લઉં છું, તમે જરા વિચાર કરો કે તમે ઘસઘસાટ સુઈ જાઓ ત્યારે તમે શ્વાસ કેવી રીતે લ્યો. જો હું શ્વાસ લઉં છું એ જો ઈચ્છાની વાત થાય તો સુઈ જાઓ ત્યારે તમારે તમારી પત્નીને કહેવું પડે કે હું સુઈ જાઉં છું, તું મારા માટે શ્વાસ લેજે, અને કદાચ KBC જોવા ચાલી જાય તો તમારા શું હાલ થાય. પછી મને એમ સમજાયું કે આપણે કોઈ શ્વાસ લઈ શકતા નથી, શ્વાસ આપણને આપવામાં આવે છે. વિનોબાએ એમ કીધું કે આપણે બ્રેથ બેલેન્સ લઈને આવીએ છીએ, શ્વાસની પૂંજી. એક શ્વાસ આપે પછી ચિત્રગુપ્ત જુએ કે છે સ્ટોકમાં, તો કહેશે નહીં, તો કે એકાઉન્ટ ક્લોઝ, કારણ કે આમાં ઓવરડ્રાફ્ટ એલાઉડ નથી, ટ્રાન્સફર પણ એલાઉડ નથી. અને મહત્વની વાત તો એ છે કે અંગ્રેજી શબ્દ બ્રેથ એના બે પાસાઓ છે, મનુ કોઠારી ફર્સ્ટ ઇન્સ્પાયર્સ ધેન હી એક્સપાયર્સ. તમારી હાજરીમાં મનુ કોઠારી એક્સપાયર્ડ. ફક્ત બીજો શ્વાસ આપવામાં આવ્યો, મનુ કોઠારી કન્ટિન્યુઝ ટુ ટોક. GS મેડિકલ કોલેજ અને KM હોસ્પિટલમાં 50 વર્ષ રહ્યા પછી મને એક વસ્તુ સમજાણી, આપણે શ્વાસ લઈ શકતા નથી, શ્વાસ એક પછી એક આપવામાં આવે છે. અને આદિત્ય બિરલા પણ 47 વર્ષે જો એનો શ્વાસની પૂંજી ખલાસ થઈ જાય તો વિક્રમકુમાર બિરલા 84 વર્ષના એને લેવા આવે અને આદિત્ય બિરલા ઉપર જાય. એટલે આ એક બહુ સર્વસાધારણ સત્ય છે, સર્વસાધારણ. બીજું મેં જોયું કે રોગી હંમેશ મરતા નથી અને તંદુરસ્ત હંમેશ જીવતા નથી. એનો અર્થ એ થયો કે રોગ અને મૃત્યુને કોઈ લેવા દેવા જ છે નહીં. મૃત્યુ સમયનો સ્વભાવ છે, રોગ શરીરનો સ્વભાવ છે. રોગથી મૃત્યુ થતું નથી, માટે જ કૃષ્ણ ભગવાને ગીતામાં એમ ન કહ્યું કે કર્ક રોગો અહમ, એણે એમ કહ્યું કાલોશ્મી લોકક્ષય કૃત પ્રવૃત્ત. હવે આ મેં તમને થોડી વસ્તુ કીધી એટલા માટે કે અમે ડૉક્ટરો દર્દીઓ જે કંઈ વિચારીએ છીએ એમાં કદાચ થોડો ફેરફાર કરવાની જરૂર છે. એટલે આપણે જરા, મને વિનુભાઈએ કીધું કે આપણે શેના ઉપર વાત કરીએ, મેં કીધું રોગનું સૌજન્ય. મારી માનું કેન્સરનું જ્યારે નિદાન થયું 16મી ઓક્ટોબર 1984, CVTCમાં ડૉક્ટર કિન્નરે લોપાએ મને ત્યાં બોલાવ્યો,
ત્યારે મેં કેન્સરના ભારોભાર ઉપકાર માનેલો, કારણ કે એ મારી મામા રહી અને એની સેવા કરી રહ્યા હતા. એ મારી માનું કેન્સર લગભગ 20 વર્ષ પહેલાં શરૂ થયું હશે, પછી પ્રકટ છેલ્લે થયું અને મારી માં હસતા હસતા ગઈ. એ કેન્સરે પરમ સજ્જન ભાવ રાખ્યો એટલે સુધી કે અમારું મારું ને લોપાનું ઇંગ્લેન્ડમાં જે પુસ્તક પ્રકાશિત થયેલું એ અહીંયા જ્યારે પ્રકાશિત થયું ત્યારે ક્લોડ આલ્વારિસે કવર ઉપર કેન્સરને તમને મને જેમ ફ્લાવર આપો છો ને એમ ફ્લાવર આપતા દેખાડ્યું છે. કારણ કે એ પુસ્તકમાં અમે બતાડી શક્યા છીએ કે કેન્સર તો પરમ સજ્જન છે, હૃદયરોગ તો પરમ સજ્જન છે. એટલે આજે આપણે સૌજન્યનો વિચાર કરીએ. હવે કદાચ એમ થાય કે ભાઈ આ વસ્તુ કહેવાની શું જરૂર છે, તો હું એક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ સજ્જન માણસને આપણે જો દુર્જન માની લઈએ તો નુકસાન તો આપણું જ છે. એનો અર્થ એ થયો કે જે ખરેખર સજ્જન હોય અને સજ્જન સમજીએ તો ફાયદો તો આપણો જ છે. હું તમને એક દાખલો આપું. ઉનામાં એક મિસ્ટર શાહ 66 વર્ષે એમને સ્ટ્રોક થયો, પક્ષઘાત. એ થયો એટલે વેરાવળ ગયા, તરત જલ્દી લઈ ગયા. વેરાવળમાં ત્યાંના ન્યુરોલોજીસ્ટે કીધું કે આનું તો સીટી સ્કેન તરત કરાવો. સીટી સ્કેન કરાવો એટલે રાત્રે 11 વાગે વેરાવળથી એ લોકોએ એક એમ્બ્યુલન્સ કરી. હવે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નહીં એટલે વિધવામાંનો એકનો એક દીકરો રમેશ કહે કે હું ચલાવીશ. એટલે વેનમાં શાહ, એમની પત્ની, એમનો દીકરો, એની પત્ની અને આ ડ્રાઈવર. વેરાવળથી 27 માઇલ દૂર એક કોલસાવાળી ટ્રકે એને ઉડાડી તો સૌથી પહેલાં શાહ સિવાય બધા મરી ગયા ત્યાં ઓન ધ સ્પોટ. અને શાહ કોઈ મદદ આવે ત્યાં સુધી જીવા અને એણે કીધું આ બધા મરી ગયા. પછી શાહ પોતે પણ મરી ગયા, 5-5 જણા ઉકલી ગયા. હવે સ્ટ્રોક ઉપરનું સર્વૈયું કુર્સ નામના માણસે લગભગ 30 વર્ષ પહેલાં બહાર પાડ્યું ને એમ કીધું કે પક્ષઘાત કે સ્ટ્રોક જેમ ચશ્મા આવે એમ સહજ વસ્તુ છે, ઉંમર સહજ વસ્તુ છે. એટલું જ નહીં, એના માટે કોઈ દવા દારૂ છે નહીં, એના માટે ખાસ નિદાન છે નહીં. અને પછી એમ લખ્યું કે પક્ષઘાત થયા પછી દર્દી જીવશે કે નહીં તે દર્દી ઉપર આધારિત છે, ડૉક્ટર પર નહીં. અને હાઇડેલબર્ગમાં 5-1 વર્ષ પહેલાં પક્ષઘાત ઉપર ઇન્ટરનેશનલ કોંગ્રેસ થઈ, એના ચેરમેને એમ કીધું કે પક્ષઘાતની સારવાર નિદાનથી શરૂ થાય છે અને નિદાનથી પૂરી થાય છે. એનો અર્થ એટલો જ થયો કે જો પેલા ડાક્ટરે આને આશ્વાસન આપ્યું કે આમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી, તમારે ભાગવાની જરૂર નથી, ગરીબ માણસો પૈસાથી ખુવાર ન થયા હોત અને કંઈ ન કર્યું હોત તો ચાલત. ઘનશ્યામ દેસાઈ મારા પરમ મિત્ર છે. હવે એમના એક મિત્રને રક્ત દબાણનું નિદાન થયું. તમને કદાચ આશ્ચર્ય થશે કે હજુ સુધી હાઈ બ્લડ પ્રેશરની જગતમાં ક્યાંય વ્યાખ્યા મળી નથી, છે જ નહીં. એટલે પિકરિંગ નામનો માણસ હમણાં ગુજરી ગયો, એણે કીધું આખું જીવન મેં લોકોને કે સમજાવવા માટે કાઢ્યું છે કે ભાઈ કોઈને ખબર નથી કે નોર્મલ પ્રેશર ક્યાં પૂરું થયું ને હાઈ પ્રેશર ક્યાં શરૂ થયું, કોઈને ખબર નથી. હવે કુદરતનું કરવું છે, હમણાં લાઇબ્રેરી અમારા પુસ્તકો કાઢી નાખતી હતી જૂના, તો મને કહેવામાં આવ્યું કે ભાઈ જૂના પુસ્તકો મેં બહાર ફેંકી દઈએ છીએ તો તમને કંઈ જોતું હોય તો લઈ જાઓ. એટલે હું લાઇબ્રેરીમાં ગયો તો મને રુસ્તમ જાલ વકીલે GS મેડિકલ કોલેજને અર્પિત 1952નું એક નાનકડું પુસ્તક મળી ગયું. ઉપર લખેલું ટોવર્ડ્સ ડેફિનેશન ઓફ હાઈ બ્લડ પ્રેશર, ટોવર્ડ્સ ડેફિનેશન ઓફ હાઈ બ્લડ પ્રેશર. એમાં 3 અમેરિકનોએ એમાં સંશોધન કર્યું અને પછી ખબર પડી કે આ મેજિકલ ફિગર 120/80 જે સામાન્ય માણસની ખબર છે એક ઇન્સ્યોરન્સ કંપનીએ નિપજાવેલું તુચ્છ. ઇન્સ્યોરન્સ અમેરિકામાં એ લોકોએ વિચાર કર્યો કે જો આ ફિગર રાખીએ તો આપણે પ્રીમિયમ જાજુ આપી શકીએ. એનો અર્થ એ થયો કે 120/80 કોઈ ડૉક્ટરે કીધું છે જ નહીં. અને એની સાથે તમારે વિચાર કરવો જોઈએ કે લેન્સેટ કે BMJ વાંચો તો એમાં અત્યારે એક નવીન વસ્તુ મૂકી છે એ લોકોએ, વ્હાઇટ કોટ હાઇપરટેન્શન. વ્હાઇટ કોટ એટલે ડાક્ટર, કે ડાક્ટરની હાજરી અને બ્લડ પ્રેશર માપવાની પ્રક્રિયા એનેથી બ્લડ પ્રેશર વધી જાય છે. અને એ લોકોએ રિસર્ચ કરી કે બ્લડ પ્રેશરના સિમ્પટમ્સ નિદાન પછી શરૂ થાય છે, પહેલાં આમ પ્રેશર મૂકે અને પછી આમ આમ કરે અને પછી ડૉક્ટર સિરિયસ થઈ જાય. એટલે તમને થયું કે આપણે તો ગયા.
અને પછી કે તમને ચક્કર આવે છે, ના આવતા હોય, સાંજે પત્ની સાથે ઝઘડો થાય એટલે જરા આમ થવા મળે, ડાક્ટર કહેતા હતા એ સાચું છે. અને પોલ મરીનો અને કાપલાન 2001ના હાઈ બ્લડ પ્રેશરના સ્પેશિયાલિસ્ટે બે વસ્તુ કીધી છે, હજી સુધી જગતમાં રિલાયબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં બ્લડ પ્રેશર માપવાનું, આ નોંધી લેજો. એક, વ્યાખ્યા છે નહીં, બે, અને ત્રીજું, ખરેખર ટ્રીટમેન્ટ પણ છે નહીં. એટલે અમે જેમ સૂર્યાસ્ત અને સૂર્યોદય માટે સોગંદ ખાઈને કહીએ છીએ કે 6:25 સૂર્યાસ્ત થશે, પણ આપણે કંઈ છે તો નહીં, પણ કે ના થશે હું તને કહું છું ને. બ્લડ પ્રેશરની બાબતમાં અમારી દુર્જનતા વધુ છે, બ્લડ પ્રેશરની સજ્જનતા અમાપ છે. રાજકોટમાં કેન્સર ડિટેક્શન કેમ્પ, આ એક બહુ એક મોટી વાત છે. આ ઉપર આમ બેનર હોય, કેન્સર ડિટેક્શન મફત. હવે મારું એમ માનવું છે કે કોઈ પણ ડિટેક્શન કેમ્પ કે ચેકઅપ ક્લિનિક એક એવી મેજિકલ જગ્યા છે કે જ્યાં વ્યક્તિ અંદર જાય ને દર્દી બહાર પડે. સમજ્યા? તો એક બિચારા રતિભાઈ શાહ આફ્રિકાથી રાજકોટ આવેલા, એ સ્વયંસેવક તરીકે આ કેમ્પમાં જોડાયા અને બધાનું ફોટો કઢાવતા હતા, એટલે રતિભાઈનો પણ ફોટો કાઢ્યો. અને રતિભાઈનો ફોટો કાઢ્યો તો અહીંયા લંગ કેન્સર એને જડી ગયું. આ લોકો કે હવે તને ટ્રીટમેન્ટ આપીએ, પણ મને કે મારા ફેમિલીને તો આવવા દો, તો કે ના ના આમાં આમાં રાહ જોવાય જ નહીં. એને કેમોથેરાપી આપી, ચોથે દિવસે રતિભાઈને મોટી ઉલટી થઈને રતિભાઈ ત્યાં ગુજરી ગયા. પહેલાં સગાવાલા આવી પણ ન શક્યા. આ જાતની ઉતાવળ જે વિનુભાઈ નાખી દઉં કે અમે એક નવો શબ્દ કાઢ્યો છે, અનલેસિઝમ. ડાક્ટર એમ કે આજે કરાવો નહીતર કાલે, આજે કરાવો નહીતર કાલે. આ જે સામાન્ય માણસમાં ડર છે રોગ માટેનો, એની સામે થોડીક રોગ માટે જો સમજ હોય તો આપણે જેને કહીએ ને કે આનંદથી રોગને પાડી શકીએ અને રોગનું સૌજન્ય સમજીએ તો બે વસ્તુ થાય. મારું એમ માનવું છે, હજુ મને ડૉક્ટરો માટે વધુમાં વધુ આદર છે ખરેખર, અને એમાં હિન્દુસ્તાનના ડૉક્ટરો માટે તો અધિક આદર છે. કેનેડામાં 1976માં હું એક પાર્ટીમાં બેઠેલો ત્યારે દૂર એક ડૉક્ટર ગુપ્તા બિચારા મૂળવેનાના બેઠેલા, એટલે હું એમની પાસે ગયો. મેં કીધું કેમ ગુપ્તા સાહેબ મજામાં નથી? તો કે હું બે કેનેડિયન સાથે ગ્રુપ પ્રેક્ટિસ કરું છું, મને એ લોકોએ નોટિસ મોકલી છે કે તમે દરેક દર્દી પર જાજો ટાઈમ કાઢો છો તો આપણો ટર્નઓવર ઘટી જાય છે, એટલે કાં ઓછો ટાઈમ આપો નહીતર ગેટ આઉટ, કારણ કે ક્લિનિકનો ગ્રોથ રેટ અટકી જાય છે. હજુ એટલું ચોક્કસ માનજો કે ભારતનો તબીબ છે એક સજ્જન વ્યક્તિ છે. અમને જે ખોટું નામ મળ્યું છે એ કદાચ બે પાંચ, કોઈ પણ બાસ્કેટમાં બે પાંચ ખરાબ એપલ્સ હોય એના માટે છે. તો એમ મને થયું કે ઇન્ફોર્મડ પેશન્ટહુડ અને એનલાઇટન ડૉક્ટરહુડ એ બેને ભેગા કરે તો આઈડિયલ મેડિકલ સર્વિસ થાય. એટલે આપણે જે આજે ભેગા થયા છીએ, હાઉ ટુ અરાઈવ એટ ઇન્ફોર્મ પેશન્ટહુડ અબાઉટ ડિઝીઝ. આ ઘનશ્યામની મેં વાત કરીને તો આ ભાઈનું બ્લડ પ્રેશર ખોટી રીતે નિદાન થયું. ખોટી રીતે નિદાન થયું એટલે સિપ્લાટ ગોળી આપી, સિપ્લાટ ગોળી આપી એટલે આ ભાઈ રેગ્યુલરલી લેતા. પછી બરોડા ગયા અને કંઈક સ્ટ્રોંગ કોફી પીધીને જ્યારે ચક્કર જેવું આવ્યું એટલે 3 સિપ્લાર લઈ લીધી, ગભરાઈને 3 સિપ્લાર લઈ લીધી તો બ્લડ પ્રેશર ગયું રોક બોટમનું, રોક બોટમ ઉપર ગયું એટલે અહીંયા મોટો બ્રેઇનમાં ઇન્ફાર્ક્ટ થઈ ગયો. મારે બરોડા જવું પડ્યું અને લાવવા પડ્યા. એ આવ્યા પછી મેં ન્યુરોલોજીસ્ટને કીધું કે ભાઈ તમે આને એસ્પિરિન નહીં આપો, આને સત્તી નથી. તો કે ના એસ્પિરિન તો અમે આપશું. એસ્પિરિન આપી એને ગેસ્ટ્રાઇટિસ થઈ ગયું, એ દુબળા થઈ ગયા એટલે એને ટ્યુબરક્યુલોસિસ થઈ ગયું, ટ્યુબરક્યુલોસિસ થઈ ગયું એટલે એને રિફામ્પિસિન આપ્યું, એ આપ્યું એટલે એને હિપેટાઇટિસ ને કોમા થઈ ગયું, વળી પાછા કેએમાં દાખલ થયા, હવે એ ત્રીજો ભાવ જીવી રહ્યા છે. ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ રોંગ ડાયગ્નોસિસ ઓફ બ્લડ પ્રેશર. ઓલ સ્ટાર્ટ ધેટ મેન નેવર ડિઝર્વ એની ટ્રીટમેન્ટ, બટ વી ડીડ નોટ નો દેટ ઇવન બ્લડ પ્રેશર ઇઝ વાઇટલ એન્ડ નેસેસરી ફોર અવર સર્વાઈવલ. આપણે આપણી સૌજન્યની શરૂઆત કરીએ. ઇન્સિડેન્ટલી ડૉક્ટર મુખર્જી દિલ્હીના છે, એણે એક હમણાં પુસ્તક બહાર પાડ્યું કે ભારતમાં આજીવન દેવાના બે કારણ છે, દહેજ અને ડાક્ટરી બિલ. સમજ્યા? અને અમેરિકા માટે એમ કહેવાય છે કે ધ 5th લાર્જેસ્ટ કોઝ ઓફ પર્સનલ બેન્કરપ્સી ઇન અમેરિકા ઇઝ મેડિકલ બિલ. એટલે એ લોકો એમ કે માંદા પડવા કરતાં મરવું સારું. અને કદાચ ભારતમાં પણ એ 5-સ્ટાર કલ્ચર આવી રહ્યું છે. મને ઘણી વખત થાય કે આ હોટેલને ને હોસ્પિટલને 5-સ્ટાર કેમ કે, પછી મને સમજાણું ત્યારે બિલ હાથમાં આવે ત્યારે તમને તારા દેખાવા માંડે, એટલે ધેટ્સ વાય ઇટ્સ કોલ 5-સ્ટાર.
હવે આપણે સૌજન્ય એટલે શું? સૌજન્ય, મહેશભાઈ છે આગેવાન વકીલ છે, ચિંતક છે, કવિ છે, લેખક છે, એ મને હંમેશ કહે કે કાયદો ઈરાદાને ધ્યાનમાં રાખે છે, કાયદો ઈરાદાને ધ્યાનમાં રાખે છે. અહીંયાનો સૈનિક પાકિસ્તાનના સૈનિકને મારી નાખે તો એને કોઈ ફાંસીની સજા નહીં થાય, પણ અહીંયા લાલુને કે કોઈને ઉડાડી દે તો એને જેલમાં નાખી દેશે. કાયદો ઈરાદો જુએ છે. રોગ છે એનું મોટા મોટા સદગુણ એ કે એનામાં કિન્નાખોરી પક્ષપાત છે જ નહીં. રોગ છે એ શરીરના સ્વભાવ રૂપે તવંગર અને ગરીબ, જ્ઞાની અને અજ્ઞાની, ડૉક્ટર અને દર્દી દરેકને સરખે ભાવે જ જુએ, કોઈ જાતની મીનનેસ નહીં. અને મોટી વાત તો એ કે બને ત્યાં સુધી તમારા શરીરમાં અશાંતિ ઊભી ન કરે. કેન્સર અમારો વિષય છે, મહેશભાઈનું રૂપાંતર કર્યું છે ગુજરાતીમાં, એટલે મહેશભાઈ કેન બી કન્સિડર એન ઓથોરિટી ઓન કેન્સર. હવે કેન્સરનો તમે એક દાખલો લો તો 1960થી સાયટોકાઇનેટિક સ્ટડીઝ બહાર પડ્યા પછી એક વસ્તુ સમજાણી છે કે કોઈ પણ કેન્સર પ્રકટ થાય એ પહેલાં સાધારણ રીતે 5 થી 15 વર્ષ શરીરમાં નિરાંતે બેઠું હોય છે, નથી તો એનું નિદાન થઈ શકતું કે નથી એ કોઈને હેરાન કરતું. એના બે અવતરણ થયા. એક તો એ કે વહેલું નિદાન એ કદાચ મોટામાં મોટું તૂત છે, કારણ કે વહેલું નિદાન શક્ય છે જ નહીં. અને બીજું કે જે કેન્સર તમારા શરીરમાં 15-20 વર્ષ શાંત પડેલું એ કેન્સર બીજા 15-20 વર્ષ શાંત રહી શકશે નિદાન થયા પછી પણ. હવે અત્યારના આ ઓડિયન્સમાં મોટાભાગના લોકો મારી જેમ 60 વર્ષ પછીના છે, ચુડગર એમ કબૂલ કરશે કે પ્રોસ્ટેટ કેન્સર છે એ 70 વર્ષે 100% હોય છે. આ જગતભરનું સર્વૈવ છે, 70 વર્ષે 100% લોકોમાં પ્રોસ્ટેટનું કેન્સર હોય છે. એટલે જો તમે પ્રોસ્ટેટની બાયોપ્સી કરો પોસ્ટમોર્ટમમાં તો મળે, એનો અર્થ તો 65 વર્ષે લગભગ 90%. ઓક્સફર્ડ 2001 હમણાં બહાર પડી છે, એમાં પ્રોસ્ટેટ કેન્સરની સામે એમણે મોટું બોક્સ મૂક્યું છે અને બોક્સમાં લખ્યું છે કે પ્રોસ્ટેટ માટે PSA ટેસ્ટ થાય છે. આજકાલ લેબોરેટરીમાં PSA ટેસ્ટ થાય છે. PSA એટલે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન, એટલે આજકાલ તમે ચેકઅપ કરવા જાઓ તો PSA પણ એમાં આવી જાય, અને જો PSA હાઈ હોય તો પ્રોસ્ટેટિક કેન્સર હોય. મારા પેડર રોડ ઉપર રહેતા સગાએ અમેરિકામાં જઈને હમણાં 7 લાખનો ધુમાડો કર્યો, કારણ કે એને PSA કરાવેલું, હી ઇઝ અ યંગ મેન, PSA કરાવેલું, ખબર પડી કે પ્રોસ્ટેટ કેન્સર છે. ત્યાં ગયા, 7-1 લાખને ખર્ચે પાછા આવી ગયા. હવે આની વિગત જોઈએ. પહેલી વાત તો એ કે ઓક્સફર્ડ લખે છે કે PSA પોઝિટિવ હોય ત્યારે 3માંથી 2માં કેન્સર હોતું જ નથી, સ્પષ્ટ વાત. અને બીજું કે ઘણી વખત કેન્સર હોય તો PSA નેગેટિવ આવે છે, એનો અર્થ એ થયો કે આ જે ટેસ્ટ છે એ અવિશ્વસનીય છે. વિનુભાઈને જ્યારે મેં 13 વર્ષ પહેલાં કીધેલું કે વિનુભાઈ તમે કંઈ કરાવતા નહીં, ત્યારે જ એ વખતે રેનુ વર્માની કરીને એક બાઈ અમેરિકાથી આવેલી, આ છોકરીએ દિલ્હીમાં કર્યું ને અત્યારે વોશિંગ્ટનમાં બહુ મોટી પેથોલોજીસ્ટ છે, પહેલું વાક્ય એણે કે એમાં એમ કીધું, વી નો લોંગર ટ્રસ્ટ એન્જિયોગ્રાફી ઇન ધ USA. એટલે હું ઊભો થઈને મેં કીધું કે મેડમ કાલે ઓબિચ્યુરીમાં મૂકી દઉં, એન્જિયોગ્રાફી ઇઝ ડેડ. મને કહ્યું કેન. પછી બીજું એણે એમ કીધું કે એન્જિયોપ્લાસ્ટી આર્ટરીને ફાડી નાખે છે. એટલે મેં કીધું કે આપણે એમ લખીએ કે કોર્નરી ટેર ઇઝ અ પાર્ટ ઓફ કોર્નરી કેર. મને કે તમે લખી શકો છો, અત્યારે 2001માં એ વસ્તુ સ્થાપિત થઈ છે, એન્જિયોગ્રાફી વિશ્વસનીય નથી. નથી એટલે નથી, જે છે એ દેખાડતું નથી, જે નથી એ દેખાડે છે, મોટી વાત. એટલે અમેરિકાથી હમણાં તમે ડાઉનલોડ કર્યું મેં માર્ચમાં, તો કે એન્જિયોગ્રાફી રિલાયબલ નથી, માટે થેલિયમ અપટેક કરો એ રિલાયબલ નથી, માટે કોર્નરી ઇન્ટ્રાકોર્નરી અલ્ટ્રાસોનોગ્રામ એ કરો એટલે એ રિલાયબલ નથી. હવે એ લોકો ડિરેક્ટલી કોર્નરી એન્જિયોસ્કોપી કરે છે. કદાચ તમને આશ્ચર્ય થશે કે 2 ડિસેમ્બર 2001 સાંજના 7:30 વાગે હું છાતી ઠોકીને એટલું કહી શકું
કે કોર્નરીના શું હાલ છે એ જાણવા માટે અમારી પાસે અત્યારે એક પણ સાધન છે નહીં. તો પછી પ્રશ્ન એમ થાય કે તો પછી આટલું બધું કેમ કરે છે? હું એક વસ્તુ તમને કહું કે સોનું ખરીદવાથી કોઈ વ્યક્તિ સુખી થયો એવું મને ખબર નથી. સોનું ખરીદવાથી કોઈ સુખી થયો એવું મને ખ્યાલ નથી, પણ બધા સોનું ખરીદે છે. 1977માં સ્લોન કેટરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મારે જવું પડ્યું, તો ત્યાં ડિરેક્ટર સાથે લગભગ 3 કલાક ચર્ચા કરી. પછી મને કે મનુ, યુ આર રાઇટ ઓન કેન્સર, બટ વી આર સો પોલિટિકલી કમિટેડ ટુ ધ ક્યોર ઓફ કેન્સર દેટ વી હેવ નો કરેજ ટુ ટેલ ધ પબ્લિક. એટલે ઘણી બાબતમાં વી આર સો પોલિટિકલી કમિટેડ ટુ ધ પેશન્ટ. એ પછી શું થયું કે હું ત્યાં બ્રિજ કેન્ડીમાં ગયેલો, ત્યાંના ચીફ પેથોલોજીસ્ટને મળ્યો, મને કે મનુભાઈ મેં તમારું કેન્સરનું પુસ્તક વાંચ્યું છે, મને કંઈ થશે તો હું તમારી પાસે આવીશ, બટ પ્લીઝ ડોન્ટ ટેલ ધીસ ઇન પબ્લિક. અને એ પછી તાતામાં ગયો ત્યારે ત્યાંના ચીફ પેથોલોજીસ્ટે કીધું કે મને કેન્સર થશે હું તમારી પાસે આવીશ, પણ પ્લીઝ ડોન્ટ ટેલ ધીસ ઇન પબ્લિક. વી કમ બેક ટુ પ્રોસ્ટેટિક કેન્સર. લેડીઝ એન્ડ જેન્ટલમેન, PSA પોઝિટિવ હોય તો પ્રોસ્ટેટ કેન્સર છે એવું નથી, નેગેટિવ હોય તો નથી, નથી એવું પણ નથી. પછી એ લોકો આગળ વધે છે કે તમે ટેસ્ટ કરાવશો તો તમારી નકામી તમારી ઊંઘ ઉડી જશે. અને છેલ્લી લાઈન એમ લખી છે કે ધેન વી ડોન્ટ નો હાઉ ટુ ટ્રીટ પ્રોસ્ટેટ કેન્સર. પ્રોસ્ટેટ કેન્સર જેવી સાધારણ વસ્તુ એનું નિદાન વિશ્વસનીય નથી, અને નિદાન થઈ જાય તો એની ટ્રીટમેન્ટ વિશ્વસનીય નથી. માટે એનો અર્થ એટલો જ થાય કે જો 70 વર્ષની ઉંમરે 100-100% માણસોને પ્રોસ્ટેટ કેન્સર હોય અને 400 પ્રોસ્ટેટ કેન્સરમાંથી ફક્ત એકને જ તકલીફ કરે, તો બાકીના 399 નિરાંતથી જીવવાની જરૂર છે, કોઈ ટેસ્ટની જરૂર નથી. એનો અર્થ એટલો જ થયો, ડુ નોટ ટ્રબલ ટ્રબલ અનલેસ ટ્રબલ ટ્રબલ્સ યુ, એન્ડ ટ્રબલ યોર ટ્રબલ ઓનલી ટુ ધ એક્સટેન્ટ દેટ ઇટ ટ્રબલ્સ યુ. કારણ કે પ્રોસ્ટેટનું કેન્સર મારા શરીરમાં હોય અને ઉપદ્રવ ન કરે તો એમ સમજવું કે 400માંથી 399માં પ્રોસ્ટેટ કેન્સર સજ્જન તરીકે કામ કરે, શાંત પડે, કોઈ દિવસ તકલીફ ન કરે. અને કેન્સર પોતે મરતું નથી, પણ માણસ મરી ગયો એટલે એની સાથે જાય છે. 1956માં એક મોટું સર્વેયું બહાર પડેલું હાર્ડિન જોન્સે, એણે એમ કીધું કે કેન્સરથી મૃત્યુ થાય છે એમ માનવાને કોઈ કારણ નથી. મૃત્યુ સમયને હિસાબે થાય છે, કેન્સરને હિસાબે થતું નથી. આ થયું એનું સૌજન્ય. પછી આગળ વધીએ, સંભાવની તો વાત થઈ જ. હમણાં પરમદાડે કોઈ આવેલું કે મારા કુટુંબમાં આને કેન્સર થયું અને મને છે, તો શું આ વારસાગત છે? એક વસ્તુ સ્પષ્ટ છે, વારસો છે કે નહીં એ મેડિકલ સાયન્સને ખબર નથી. થોડા વખત થયા હું અને લોપા એક વિષય ઉપર કામ કરીએ છીએ, જીન છે કે નહીં એનો અમે પ્રશ્ન કર્યો છે ને અમને ઉત્તર એમ મળ્યો છે કે આ લોકો જેનેટિક્સને જીન કરે છે, પણ કદાચ સૂર્યાસ્ત અને સૂર્યોદયની જેમ જીન છે જ નહીં. આગેવાન 15-20 પુસ્તકો લીધા કે ભાઈ જીનની ક્યાંય વ્યાખ્યા છે, તો વ્યાખ્યા નથી. એટલે પાયા ખાટલે મોટી ખોટ, તો પાયા નથી. છતાં પણ અમેરિકાએ હમણાં ચગાવ્યું છે એટલે માની લે કે જીન છે, પણ વારસો છે કે નહીં એ માટે હું તમને સ્પષ્ટ રીતે કહી શકું કે વારસો છે નહીં. કુદરત વૈવિધ્યમાં માને છે, કુદરત વૈવિધ્યમાં માને છે. એટલે શું કરે કે મારા શરીરમાં જે શુક્રકણ છે એને મારા કરતાં વિશિષ્ટ બનાવે. તમારા શરીરમાં એક સેલ એવો છે કે જે તમારા જેવો જરાય નથી, પુરુષોમાં શુક્રકણ અને સ્ત્રીઓમાં અંડકોષ, તદ્દન જુદા. હવે કેવી રીતે કરે કે જ્યારે અંડકોષ તૈયાર થાય ત્યારે ફાધર અને મધરના જીન્સ ભેગા થાય, પછી કુદરત એને પત્તાની જેમ ચીપે. વી કોલ ઇટ રિફલ શફલ. અને એવું કરે એટલે સ્પર્મ માણસ ન રહે અને અંડકોષ સ્ત્રી ન રહે, કારણ કે વૈવિધ્યની જરૂર છે. એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મેં 4 લીટી ગાયેલી હું તમારી પાસે ગાઉં છું. સ્પર્મ ફાધર ના રહા, ઓવમ મધર ના રહા,
વારસા હમે તેરા એતબાર ના રહા એતબાર ના કદાચ વારસાગીરી ને ગાદીગીરી એ ભારતનો એક ભયંકર રોગ છે. મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા, આ એક આપણી સિકનેસ છે. હમણાં હૈદરાબાદ જવું પડેલું એક અનાથ આશ્રમમાં ભાષણ આપવા માટે, ત્યારે મેં એક વસ્તુ કીધેલી, એવરી ચાઇલ્ડ ઇઝ એવરીબડીઝ ચાઇલ્ડ, એવરી ચાઇલ્ડ ઇઝ એવરીબડીઝ ચાઇલ્ડ, બીકોઝ યોર ચાઇલ્ડ ઇઝ નોટ યોર યુ. ખલીલ જિબ્રાને તો 200 વર્ષ પહેલાં લખ્યું, યુ આર એ મીડિયમ થ્રુ વિચ યોર ચાઇલ્ડ પાસીસ, યોર ચાઇલ્ડ ઇઝ નોટ યુ. વારસા જેવી વસ્તુ મેડિકલી નથી. અને તમને ઓર એક વસ્તુ કહી દઉં, મારો દીકરો છે એ મારા લગ્નનું પરિણામ નથી, પણ મારા લગ્નનું કારણ છે. સમજો પ્લીઝ, હું જ્યોતિ કે વત્સલ જન્મેલા એ પહેલાં વત્સલનું જેનેટિક કોન્સ્ટિટ્યુશન કુદરતે નક્કી કરેલું. એને ભેગા કરવા માટે એક રાજકોટથી ને એક ચોરવાડથી ભેગા કર્યા, એટલે મારો દીકરો મારા લગ્નનું કારણ છે, પરિણામ નથી. સમજ્યા? અને વારસો છે એ મેડિકલ સાયન્સમાં ખાસ કામ કરતો નથી. હું તમને કહી દઉં, કેન્સરને વારસાને કંઈ લાગે વળગે નહીં, ડાયાબિટીસને વારસાને કંઈ લાગે વળગે નહીં, હાર્ટ એટેકને વારસાને કંઈ લાગે વળગે નહીં, બ્લડ પ્રેશરને વારસાને કંઈ લાગે વળગે નહીં, આર્થરાઇટ લાગે વળગે નહીં, વારસા જેવું ખાસ છે નહીં. એક પંડિતજીએ બહુ સારી વાત કરેલી કે દીકરાઓ માટે પૈસા મૂકી ન જવા. શું કામ? તો કે સારો હશે તો પૈસાની જરૂર નથી, અને જો ખરાબ હશે તો નપાવટ થઈ જશે. એ પંડિતે એક બીજી બહુ સરસ વાત કરેલી, એ કે જેમ પાણીમાં નાવ રાખીએ પણ નાવમાં પાણી ન રાખીએ, એમ મોનુભાઈ સંસારમાં મન રાખવું પણ મનમાં સંસાર ન રાખવો. કેવી વાત! સંસારમાં મન રાખો, જે કંઈ કરો, ગીત ગાઓ, સિસોટી મારો, પણ કે મનમાં સંસાર ના રાખો, દેટ ઇઝ ગુડ ઇનફ. એટલે આ જેટલા રોગો છે એ રોગો છે કે નહીં એ આપણે જરા નક્કી કરી લઈએ. અમારું વિનુભાઈ જે કીધું, 1973માં જે પુસ્તક બહાર પડ્યું એ લગભગ 900 પાનાનું છે, એમાં 6600 રેફરન્સીસ છે. એ પુસ્તક ટેબલ ઉપર પડેલું, એનું જેકેટ છપાતું હતું. હવે હું કે લોપા ફોરેન રિટર્ન નથી, અમે ઇવન પુણે રિટર્ન નથી, સમજ્યા, અમે ખાલી પરેલમાં જ છીએ. તો મારા અમેરિકન રિટર્ન મિત્ર જે જીએસનાથ છે આવ્યા, મને કે મનુ આ શું છે? એટલે મેં કીધું કે આ કેન્સરનું પુસ્તક કોને લખ્યું? તમે લોકોએ. મને કે તાતાની પરમિશન લીધેલી. મેં કીધું યાર, અમે તાતા મળવા ગયા હતા પણ ત્યાં તો અપમાન કર્યું. મને કે તું એક કામ કર, આને પ્રકાશિત કરતાં પહેલાં અમેરિકા મોકલ, અને એ લોકો જો અપ્રૂવ કરે તો તું એને પ્રકાશિત કર. એટલે મેં કેમ ભાઈ? તો મને કહે કે દે ઓનલી નો વોટ ઇઝ સાયન્સ, અંડરલાઈન, અમેરિકા ઓનલી નોઝ વોટ ઇઝ સાયન્સ. ત્યારે મેં એમ કીધેલું કે બ્રધર, તને જો એમ હોય કે દે આર ધ ફાધર્સ ઓફ સાયન્સ, દેન આઈ એમ એન ધ ગ્રેન્ડ ફાધર. ઓગણીસો ને 1978માં એ પુસ્તકનું સંક્ષિપ્તકરણ કર્યું અમે, અને એકી સાથે અંગ્રેજ, ડચ અને જર્મન ભાષામાં 6 દેશોમાંથી એ પુસ્તક બહાર પડ્યું. એ પુસ્તકમાં જર્મનના પુસ્તકનું શીર્ષક છે, ઇઝ કેન્સર અ ડિઝીઝ? અને એના આમુખમાં એક જર્મન કેન્સર સ્પેશિયાલિસ્ટે લખ્યું છે કે આ પુસ્તક છેલ્લા 125 વર્ષમાં આપણે જે કંઈ કેન્સર ઉપર કરતા હતા એના ઉપર ચોકડો મારી દે છે. અને એમ કહે છે કે જે કંઈ નવું કરવું હોય એનેથી આગળ વધીએ. ઇન્સિડેન્ટલી કેન્સર છે એની પણ વ્યાખ્યા નથી. એટલું જ નહીં પણ મેનેલોપાએ 1978માં એક પ્રકરણ લખેલું, કેન્સર ઇઝ અનરિસર્ચેબલ, કેન્સર ઇઝ અનરિસર્ચેબલ. એટલે જ્યારે અમે પ્રકરણ અમેરિકા ઇંગ્લેન્ડ મોકલ્યું ત્યારે મારા પબ્લિશર મને કાગળ લખેલો કે મનુ, તને મશ્કરી કરવાની ટેવ છે પણ ધીસ ઇઝ ટુ મચ. તો મેં તું એક કામ કર, આ પ્રકરણને 5 આગેવાન કેન્સરોલોજીસ્ટમાં ઇંગ્લેન્ડમાં ફેરવ. એ લોકો કહેશે કે એમાં ફેરફાર કરે તો ફેરફાર કરીશ, એ લોકો કહેશે કે મૂકી દો, ફેંકી દો તો ફેંકી દઈશ. મારે બેમાંથી એકે ના કરવું પડ્યું. અને આજે એટલું હું તમને કહી દઉં
કે કેન્સર્સ અનરિસર્ચેબિલિટી ઇઝ પ્રૂવડ, ફક્ત અમે લોકો દુકાનો માંડીને બેઠા છીએ. સો વી અગેન હેવ નો કરેજ ટુ ટેલ ધ પબ્લિક કે આમાંથી કંઈ નીચોડ નીકળે એમ નથી. એટલે આપણે આગળ વધીએ કે આપણે જેને રોગ કહીએ છીએ, રોગ છે. કહેવાય છે કે એક સાધુ મહાત્મા પાડ ઉપરથી ઉતરી રહ્યા હતા નીચે, અને એક છોકરી એના નાના ભાઈને લઈ અને ઉપર ચડી રહી હતી. એટલે સાધુએ કીધું કે બેટી, એ બોજા ઉઠા કે ક્યુ ચાલ રહી હૈ? તો કે મહારાજ, એ બોજા નહીં, એ તો મેરા ભાઈ હૈ. એવી જ રીતે માણસની શારીરિક ઉત્ક્રાંતિ થાય, એમાં દાંત આવે ને જાય, વાળ કાળા હોય તો સફેદ થાય. તમે દરરોજ, ઇફ યુ ડાય એવરી ડે, ધેન વાળ પાછા કાળા પણ થઈ જાય. આઈ મીન ધ પાન. ધમનીઓ જરા કડક થાય, જોઈન્ટ્સ ઓછા ચાલે, બ્લડ પ્રેશર વધે, ડાયાબિટીસ થાય, આ બધા રોગો ઉત્ક્રાંતિનો એક ભાગ છે. ઉત્ક્રાંતિનો ભાગ છે એટલું જ નહીં, પણ આ બધા રોગો છે એ કુદરત તમને ફરજ રૂપે આપે છે. હવે હું તમને એક દાખલો આપું. લોપાના પિતાશ્રી અમૃતલાલ જે મહેતા, 80 વર્ષના યુવાન, એમને એક્યુટ લિમ્ફોસિટિક લ્યુકેમિયા થયું. એક્યુટ લિમ્ફોસિટિક લ્યુકેમિયા. આ કેન્સર અનાદિકાળથી જ્યાં જ્યાં થાય છે ત્યાં 33,000 માણસોમાંથી એકને જ થાય છે. એકને થાય છે એટલે બાકીના 32,999ને નથી થતું. માટે આ વ્યક્તિ જેને કેન્સર થાય છે એ સમાજની સેવા કરી રહી છે, આટલું જરૂર સમજ. મારે કેન્સર પેશન્ટ જોવાનો થાય ત્યારે બે વસ્તુ પૂછે, કેમ થયું અને કેટલું જીવીશ. અને મારે પ્રમાણિકપણે કહેવું પડે કે જો ભાઈ, તું મારું મારા ખરખરે આવવા માટે લાયક છું. મને કે પણ ડાક્ટર, મેં કહ્યું જો દરેક શ્વાસે હું મરું છું. એટલું જ નહીં, પણ મને વધુ સમજાણું છે કે હું એક શ્વાસનો ઘરાક નથી, હું અડધા શ્વાસનો ઘરાક છું. કઈ રીતે? જે હવા અંદર ગઈ છે એ બહાર પડવાની જ, જે હવા બહાર ગઈ છે એ પાછી આવશે કે નહીં ન જાણ્યું. જાનકી નાથે, આવતા શ્વાસે શું થવાનું છે? સવાર તો બહુ લાંબી થઈ ગઈ યાર, સમજ્યા? હમણાં જ અરુણભાઈ રિંદાણીના એક સગા એક સર્જન પાસે ગયા. સર્જને ગળા ઉપર હાથ ફેરો, પછી કીધું નોટ મોર દેન 3 મંથ્સ. અને ખરેખર આફ્ટર 3 મંથ્સ ધેટ ડોક્ટર વોઝ ડેડ. વિનુભાઈ જેમ કીધું, ધીસ ઇઝ એક્ઝેક્ટલી. અને માર્કસ ઓરેલિયસ, એમ્પરર ફિલોસોફર ઓફ રોમ, એણે 1st century એમ કીધું. પહેલા અંગ્રેજીમાં કહું પછી ગુજરાતી કહું. મેની એ ફિઝિશિયન ફોરકાસ્ટિંગ ડૂમ ફોર ઇઝ પેશન્ટ એઝ એટ ઇઝ ઓન ફ્યુનરલ એટેન્ડેડ બાય ધ સેમ પેશન્ટ. 1st century ઘણા ડાક્ટરોએ દર્દીનું ટૂંકું જીવન આગાહી કરીને એ જ દર્દીને સ્મશાન, પોતાની સ્મશાન યાત્રામાં જતા જોયા છે. હવે ડાક્ટરે જોયા કે નહીં મને ખબર નથી, પણ દર્દી જોડાઈ ગયા ખરા. એટલે પહેલી વાત તો એ કે હું એને એમ કહું કે જો ભાઈ, તું મારા ખરખરામાં આવવા માટે થયું. કુદરતે શું કર્યું કે એ જે મહેતાને, મારા માને, મારા પિતાશ્રીને, લોપાના ફૈબાને, મારા માસીને એમ કીધું કે એમ કરો, તમે આ કેન્સર લઈ લો ને એટલે બીજાને ન થાય. એટલે એટલું સમજશો કે કેન્સર હોવું એ જીસસ ક્રાઇસ્ટ અથવા શંકરનો એક પાઠ છે. અને જ્યારે તમે દર્દીને એમ સમજાવો કે આ ગયા ભવના પાપની સજા નથી, આ તમારા કુકર્મોની સજા નથી, કેન્સર થવું એ ઝાડપાન, માછલી, દેડકા, કૂતરા, ઉંદર બધામાં એક સહજ વસ્તુ છે, અને જ્યારે થાય છે ત્યારે ચોક્કસ માત્રાથી થાય છે. લિમ્ફોસિટિક લ્યુકેમિયા એજે મહેતાને થયું, એટલે એજે મહેતાને થયું માટે 32,999 માણસો બચી ગયા. અને એજે મહેતાએ બે કામ કર્યા, જીસસ ક્રાઇસ્ટની જેમ બીજાનો ક્રોસ પોતાના ઉપર લઈ લીધો, એટલું જ નહીં પણ શંકરાચાર્યની જેમ પોતે જીપી અને ઝેરની અહીંયા અટકાવી દીધું. એજે મહેતા 11 મહિના જીવ્યા. ઇનફેક્ટ લોપાને ત્યાં નિદાન થયું, પછી એ લોકો તે જ દિવસે ચાચી 420 જોવા ગયેલા આપણી કમાલ હસનની. એ પછી એજે મહેતા ઘણી વખત NCPAમાં ગયા અને હસતા હસતા ગયા. કુદરતે શું કીધું કે તમારા ઉપર કેન્સરનું બોજો આવી પડ્યો એ હસતે મોઢે સ્વીકારો, કારણ કે જેના ઉપર નથી આવ્યો એ લાંબુ જીવશે અને તમે ટૂંકું જીવશો એવું માનવાને કોઈ કારણ નથી, કારણ કે એને માટે કોઈ પુરાવો નથી.
માટે કેન્સર છે એ એક સમાજની ફરજ છે. બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એ અનાદિકાળથી થતું આવ્યું છે અને થાય છે અને મોટેભાગે શાંત હોય છે. તમે સમજશો કે મોટાભાગના રોગ ચેકઅપ ક્લિનિકમાં નિદાન થાય છે. અને જેમ તમને હેરાન ન કરે અને આપણે આપણો ભાઈ લાગે, પહેલાંને બોજો લાગે, એવી રીતે મોટાભાગના જે રોગ છે એ શાંત અને સ્વસ્થ રહે છે. એટલે બ્રુક નામના માણસે ઇંગ્લેન્ડમાંથી એક બહુ સરસ શબ્દ વાપર્યો, અ ડિઝીઝ ઇઝ ડિસ્ક્રીટલી સાયલન્ટ. ડિસ્ક્રીટલી સાયલન્ટ એટલે કે કંઈ અવાજ કરશે નહીં. જરા આગળ વધીએ. જો આ બધી વસ્તુઓ રોગરૂપે નથી તો શું છે? તો એક આપણે મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. અત્યારના ભદ્ર સમાજમાં કેન્સર, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક, આર્થરાઇટિસ, છ આગેવાન રોગો લઈએ. આ છએ છ રોગો માણસના ઉંમર સાથે સંકળાયેલી વસ્તુઓ છે. સ્વામી નિરામાનંદ રામકૃષ્ણ મિશનના એક સરસ મજાના અધ્યક્ષ, મારે એની સારી મિત્રતા. એક દિવસ બાથરૂમમાંથી બહાર આવ્યા, મોટું પેટ, ટોવેલ હતો અને મોઢા ઉપર શું તેજ. મેં કીધું, મહારાજ આ 70 વર્ષની ઉંમરે બાળક જેવા કેમ લાગો છો? પહેલી વખત એણે મને એમ કીધું, સિરિયસ થઈને, માય બોય આઈ હેવ અર્ન્ડ ઇટ, માય બોય આઈ હેવ અર્ન્ડ ઇટ. મને કે મોનુભાઈ આઈ હેવ ડેવલપ્ડ ઇન્સોમનિયા. મેં કીધું, કેમ મહારાજ તમે તો સારું સુઓ છો? તો કે ના, પહેલાં હું આડો પડતો ત્યારે તરત સુઈ જતો, હવે 3 મિનિટ લાગે છે. એણે મને કીધું કે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે આપણું શરીર સમય જતાં જરા અને વ્યાધિને આધીન છે. જરા અને વ્યાધીન, જરા એટલે જર્જરિત થવું, વ્યાધિ એટલે ડિસઈઝ. હવે તમે વિચાર કરો કે આધુનિક વિજ્ઞાન પાસે ડિઝીઝની વ્યાખ્યા નથી. ડિઝીઝ શબ્દ કેવી રીતે આવ્યો છે? ડિસઈઝ, લેક ઓફ ઈઝ. પેડર રોડ ઉપર રહેનારા ઘણા લોકોને કોઈ પણ જાતના ડિઝીઝ વિના, ધેર ઇઝ અ લોટ ઓફ ડિસઈઝ. અને ધોંડું પાંડું હોય અને એ 10-12 ગાંઠ હોય, પણ જો એ પોતે સ્વસ્થ રહીને પડ્યો હોય તો હી હેઝ નો ડિઝીઝ. એટલે એક વસ્તુ સમજી લો કે દેખાતી એબનોર્મેલિટી ડિઝીઝ છે પણ ડિસઈઝ નથી. એટલે અત્યારે મેડિકલ વિજ્ઞાને એમ બેસીને નક્કી નથી કર્યું. એકચ્યુઅલી અમે હું ને ચૂડગર પેથોલોજીનું પુસ્તક વાંચીએ, ડિઝીઝ ઓફ ધી એઓર્ટા. હવે શબ્દ શું કહે છે? ડિસઈઝ. હવે મારો ગૂંઠણ છે કે મારો ખભો છે, ઇટ કાન બી ડિસીઝ, આઈ કેન બી ડિસીઝ. સમજે? ઇઝ ધીસ ક્લિયર? ખભો, હમણાં લાઠાનું પુસ્તક બહાર પડ્યું છે, લાભશંકર ઠાકરનું, સદા નિરોગી. તમે જોયું હોય તો. હા, મને એમ ખ્યાલ આવ્યો કે વાજપાઈને સદા નિરોગી કહી શકાય કે નહીં? વાજપાઈને 3 ની જોઈન્ટ હેરાન કરે છે, રાઈટની, લેફ્ટની અને આડવાની. અને હમણાં કહો કે લાઇટર વેઇનમાં એમ કીધું કે વાજપાઈને કોઈ પૂછ્યું કે પેલા બેન તમારી સાથે રહે છે, એની સાથે કેમ લગ્ન નથી કરતા? તો કે અડવાની ના પાડે છે. આ જે મેં તમને 6 વસ્તુ કીધી એ જરા થવું, જર્જરિત થવું, એના ઉપરથી અત્યારે એક નવું વિજ્ઞાન થયું છે, જીરિયાટ્રિક્સ. જીરિયાટ્રિક્સ એટલે અમારે તમે કે એમ આવો તો સફેદ વાળવાળાને સારા કરવાની એક પ્રક્રિયા, જીરિયાટ્રિક્સ. સફેદ વાળની શરમ હોય તો આપણે પટ્ટો લગાડીએ. આ પટ્ટો લગાડીએ એના માટે મને બોબ હોપે એક સરસ પ્રસંગ કીધેલો. 1970માં હું અમેરિકા ગયેલો ત્યારે, 1977માં એક જોને મોટી ઉંમરે નક્કી કર્યું કે લગ્ન કરવા. એટલે એણે ગોદરેજ ડાય વાપરી ના, એણે વિક પહેરી, પછી નવું ડેન્ચર પહેર્યું
દેવાનંદની જેમ સર્જરી કરાવી, ક્યા બાત હે. અને પછી એને એની ફિયાન્સીને કીધું કે તું સીધી રજિસ્ટ્રારની ઓફિસ ઉપર આવ અને હું જાઉં છું. પણ જતાં જતાં કે ઓ ગોડ, હવે મારી પાસે ખાસ વર્ષો રહ્યા નથી, મોટાભાગના લગ્ન ખોરંભે ચડી જાય છે, મને જરા સારું લગ્ન જીવન આપજે ઓ ગોડ. ત્યાં તો એની ગાડી આડી ફાટી, ઝાડ સાથે ભટકાણી અને જ્હોન બાર. એટલે જ્હોન કે ઓ ગોડ, યુ શુડ હેવ ડન ધીસ ટુ મી વેન આઈ વોઝ પ્રેઇંગ ધી. હે ભગવાન, હું તારી પ્રાર્થના કરતો ત્યારે તે મને આવું કર્યું. ફોર એ વાઇલ ઓલ વોઝ ક્વાઇટ, ધેન કેમ ધ બૂમિંગ વોઇસ ઓફ ધ લોર્ડ, માય એપોલોજીઝ જ્હોન, બટ આઈ કુડન્ટ મેક આઉટ ઇટ વોઝ યુ યાર. એટલે કેન્સર માટે મારીને લોપાએ કંઈ 40,000 જેટલા આર્ટિકલ્સને પુસ્તકો વાંચવા પડ્યા. એ આ થોથાગીરી છે, પણ એમાંથી એક નિચોડ બહાર પડ્યો. અમારી પાસે આ એકે રોગની વ્યાખ્યા છે ને, મૂળભૂતમાં વ્યાખ્યા જ નથી. એટલે શું કહેવાય એ જ, કોરોનરી હાર્ટ એટેક શું કહેવાય કોઈને ખબર નહીં, બ્લડ પ્રેશર કહેવાય શું કહેવાય ખબર નહીં, આર્થરાઇટિસ શું કહેવાય ખબર નહીં. છેલ્લા 2 લાખ વર્ષથી આર્થરાઇટિસ છે, પણ એની વ્યાખ્યા શું છે કોઈને કંઈ ખબર નથી. એટલે મારે એની તલવાર, સમજ્યા. એટલે એક વસ્તુ સમજવાની જરૂર છે કે વ્યાખ્યાના અભાવમાં બાયોલોજિકલ સાયન્સ એમ કહે છે કે જેમ પાન પીળું થાય એમ શરીર પણ પીળું થાય. હવે જો વાળ સફેદ થાય તો આટરી પણ સફેદ થાય, પણ જો સફેદ વાળ તમને મારી ન નાખે અને કાળો માર્ગ વાળ છે એ જીવવાનો પરવાનો ન આપે, તો પછી કોર્નરી આર્ટરી છે એ સેજ બગડી હોય તો એ મરવાનો પરવાનો છે, અને સાવ સારી હોય તો જીવવાનો પરવાનો છે એવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે પરમ સજ્જન તરીકે રોગ એમ કહે છે કે હું મારી સામાજિક ફરજ બજાવું છું. અમે જગતભરનું એક સર્વે કાઢ્યું કે ભાઈ કેન્સર ક્યાંય વધુ થાય છે ક્યાંય ઓછું થાય છે. એટલે કેન્સરની એપિડિમિયોલોજી અમે અભ્યાસ કર્યો, અને અભ્યાસને અંતે અમે 6 વાક્યનું એક નિચોડ કાઢ્યો. કેન્સર અકર્સ એવરીવેર, ઇન એક્સેસ નોવેર. પ્લીઝ નોટ ધીસ, કેન્સર અકર્સ એવરીવેર, ઇન એક્સેસ નોવેર. કેન્સર દરેક જગ્યાએ થાય છે, પણ અધિક રીતે ક્યાંય કોઈ ક્યાંય થતું નથી. માટે કેન્સર છે એનું સૌજન્ય કાંઈ ગુમાવતું નથી. તો કોઈ વખત આપણે એમ થાય, ભાઈ વિનુભાઈ મારે પૂરો કરવાનો હોય ત્યારે કહેજો.